માંડવીના અગ્રણી અને માજી મુખ્યમંત્રી સુરેશ મહેતાએ માંડવીના બાબાવાડી વિસ્તારમાં મતદાન કર્યું હતું અને ત્યારબાદ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે ચૂંટણી પ્રક્રિયામાં ઠેર ઠેર ઈવીએમ અને વીવીપેટમાં ખામીઓ જોવા મળી રહી છે સવારથી અનેક ઈવીએમની ફરિયાદો આવી હોવાના સુરેશ મહેતાએ આક્ષેપો કર્યા હતા તેમણે એવું પણ ઉમેર્યું હતું કે ચૂંટણી પંચ દ્વારા ઈવીએમ અને વીવીપેટનું યોગ્ય રીતે ચેકિંગ કરવામાં આવ્યું નથી સાથે જ સ્ટાફને પણ પૂરતી તાલીમ આપવામાં ન આવતા ઈવીએમના બેલેટ યુનિટ અને કંટ્રોલ યુનિટ તેમજ વીવી વીવીપેટનું યોગ્ય કોઓર્ડિનેશન થતું નથી ફરિયાદો ઉઠે છે ત્યાં ઈવીએમ કે વીવી પેટ બદલવા માટેની પ્રક્રિયા હાથ ધરાય છે પણ જ્યાં ચાલે છે ત્યાં એમને એમ ચાલ્યા કરે છે માટે ચૂંટણી પંચ અને જિલ્લાના વહીવટી તંત્રને આ સંદર્ભે ધ્યાન આપવું અનિવાર્ય છે અત્યારે દસ વાગ્યા સુધીમાં માંડવી શહેરમાં સંખ્યાબંધ જગ્યાએથી વીવીએપીટી અને વોટિંગ બેલેટ એની વચ્ચે ડિસ્કોર્ડિનેશનની સંખ્યાબંધ ફરિયાદો આવી છે ઘણી જગ્યાએ મશીનો બદલવા પડ્યા છે એવી પણ મારી પાસે વાત આવી છે અને લગભગ સાત થી આઠ જગ્યાએ આવું બન્યું છે બીજી બાબત એ છે ત્રણ પ્રક્રિયાઓ હોય છે એક ટ્રાન્સફર ઓફ વોટિંગ અટકાવવા માટે ઓપરેટરોએ જ્યારે ક્લોઝ અને ઓપન બટનોની પરિસ્થિતિ જોવાની હોય છે એ સ્થિતિમાં ટેકનિકલિટી ઊભી થાય છે બીજી બાજુથી જો વીવીએપીટી કોઓર્ડિનેટ ન કરતા હોય તો એમાં પણ ગરબડીની સંભાવના છે જો સંખ્યાબંધ જગ્યાએ એવું બન્યું હોય તો આમ તો ચાલ્યું જ જાય છે પણ જ્યાં જ્યાં વાંધા લેવાય છે ત્યાં મશીનો બદલવામાં આવે છે ઇટ ઇન્ડિકેટ્સ ધેટ એવરી વોટિંગ મશીન હેઝ નોટ બિન ચેન્જ ચેકડ અને ઇફ ઇઝ નોટ ચેકડ ધેન ધી ડિફેક્ટિવ વિથ ધી ઇલેક્શન પ્રોસેસ ઇલેક્શન મશીનરી આ મેં નોંધ્યું છે અને આ મારી જાણમાં આવ્યું છે